પાટણ શહેરના ઊંઝા 3 રસ્તા પર એનએસયુઆઈના કાર્યકરો અને નીટના વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરીક્ષા મામલે રસ્તા રોકી ચક્કાજામ કરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. સ્થળ પર પોલીસ આવી જતા તમામ કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પોલીસ ટ્રાફિક જામ થયેલ રસ્તો વાહન ચાલકો માટે ખુલ્લો કર્યો હતો. નીટની પરીક્ષા અને પરિણામમાં ગુબાચારીના થયેલા આક્ષેપને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યા છે. ત્યારે આજે પાટણ કોંગ્રેસને વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા નીટ મામલે ઊંઝા 3 રસ્તા પર બેસીને ચક્કાજામ કરી ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઈએ માંગ કરી છે કે ફરી પરીક્ષા લેવામાં આવે અને નીટના વિદ્યાર્થીઓ માંગ કરી હતી. નીટમાં એક સાથે 67 લોકોને પૂરા માર્ક્સ આવ્યા છે. પ્રથમ વખત એક સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પૂરા માર્ક્સ આવ્યા છે. પરીક્ષા અને પરિણામમાં ગોટાળો થયો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ અને નીટના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 67નો એ કોઈ આંકડો મળતો નથી. અને બીજી વસ્તુ, પરીક્ષા ફરતી લેવો એક જ ઉપાય હોવાનો, બીજો કોઈ ઉપાય મળતો નહીં. અને આપણે 1563 વિદ્યાર્થીઓ જે આંકડો આપ્યો એ એમને 4 રાજ્યોને આપે, ચાર રાજ્યોને આપણે દરેક બે બે સેન્ટર પકડીએ તો એ 2000 વિદ્યાર્થીઓ થાય. તો 1563નો આંકડો મળતો નહીં, એ વસ્તુ ખોટી. રિઝલ્ટ આવી દીધું 14 તારીખે આવવાનું હતું અને આપી દીધું 4 તારીખે. એ ચૂંટણીની આડમાઈઓને સંતાડવા માટે કરેલું હોય. અને બીજી વસ્તુ, ગ્રેસિંગ માર્ક્સ આપ્યા તો ગ્રેસિંગ માર્ક્સનો અત્યાર સુધી કોઈ નિયમ હતો નહીં અને ગ્રેસિંગ માર્ક્સ આ વર્ષે જ આવ્યા. અને દરેક વસ્તુ આ વર્ષે જ બનવાની હતી. રિઝલ્ટ પણ વહેલા આવ્યું, આટલા બધા વિદ્યાર્થીઓ ટોપ માર્યું અને એક્ઝામ પણ વહેલા લઈ રહી.